વિસનગરમાં બાવાની ગેંગ આવી છે જે રુદ્રાક્ષનો પારો આપીને વશીકરણ કરીને લૂંટ કરે છે આ કોઈ અફવા નથી પરંતુ હકીકત છે માટે દરેક શહેરીજનોએ સચેત રહેવાની જરૂર છે શહેરના કમાળા રોડ ઉપર રહેતા શ્રી મંગળભાઈ અંબાલાલ પ્રજાપતિ પોતાની ધર્મપત્ની નર્મદાબેન બેસાડીને વિસનગરથી વિજાપુર તરફ જતા હતા જ્યાં કુવાસરા નજીક એક સફેદ કલરની ગાડી લઈને દિગંબર બાબાના વેશમાં બેઠેલા બાવાએ માણસા જવાનો રસ્તો પૂછીને નજીક બોલાવીને માથા ઉપર હાથ મૂકતા મંગળભાઈ તેમના પત્નીને ચિત્તભ્રમ થતાં જ તેમણે પોતાના ગળામાં પહેરેલી સોનાની બે તુલાની ચેન કાઢીને બરબાવાને આપી દીધી હતી આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી છે તો હવે વિસનગર શહેર તથા તાલુકાના નાગરિકોએ આવા કોઈ પણ બાવાઓ સાથે કોઈ પણ જાતની વાતચીત કરવી નહીં અત્યારે હાલમાં આ બાબતે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જોવા મળી રહી છે કેટલાક લોકો અને હફવા ગણીને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે પરંતુ આજે કુવાસણા પાસે બનેલી ઘટનાને કારણે લોકોમાં ભય ફેલાયો છે તો શહેરીજનોએ પણ સાવચેત રહેવાનું જરૂરી છે પ્રકાશભાઈ માં ઘણા ગ્રુપ દ્વારા અને ઘણી વ્યક્તિઓ દ્વારા આવા મેસેજ આવતા હતા એટલે મને એમ લાગતું હતું કે એક મેસેજ કોઈના આવ્યો હોય એ વારે ઘડીએ રિપીટ થઈ જાય છે એટલે આનું બહુ સિરિયસલી મેં લીધું નહોતું પણ આજે મારા અંગત મિત્ર અને જે એમના પત્ની જે મારા ધર્મના બેન કરેલા છે એ નર્મદાબેન મંગળભાઈ પ્રજાપતિ એ એમના કુટુંબમાં કોઈ વ્યક્તિના જીવનચર્યામાં કુવાસણા ગામમાં જઈ રહ્યા હતા એક્ટિવા ઉપર ત્યારે એમને ગાડીની અંદર એક સંત મહાત્મા જેવા હતા સાધુ દિગંબર એ ગાડીમાં બેઠેલા હતા બાજુમાં ડ્રાઈવર હતો અને પાછળ બીજા એક સાધુ બેઠા હતા એમણે હાથ કરીને એને ઉભા રાખીને માણસાનો રસ્તો પૂછ્યો એટલે એમણે એમને ગાઈડ કર્યા કે તમે ખોટા રસ્તે આવ્યા છો તમે આ રીતે આ દિશામાં જશો તો માણસા તરફ જઈ શકાશે પછી એમને એમ કે સંત છે તો એ પગે લાગ્યા તો એમણે કીધું કે તમારી વાઈફને પણ બોલાવો તમને આશીર્વાદ આપો તો બંને જણા પગે લાગ્યા તો બંનેના માથા ઉપર હાથ મૂક્યો અને એમને વશીભૂત કરી નાખ્યા એમને કંઈ ખબર જ ના પડી અને પછી એમની જોડે માગણી કરી કે અમે મંદિર બનાવીએ છીએ તો સોનાનો દોરો નહીં આપો તો બેને કીધું કે હા કેમ નહીં આપું તો પોતાની જાતે કાઢીને આપી દીધો અને તરત જ ગાડી ત્યાંથી રવાના થઈ ગઈ અને લગભગ બે થી સવા બે તોલાનો દોરો એ હતો અને ગાડી ગયા પછી પાંચ દસ મિનિટ પછી ધીરે 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 આ લોકોને ભાન આવ્યું અને એવી અવસ્થામાં આવી ગયા કે ના બૂમ પાડી શકે કે ના રડી શકે પણ એમને ખ્યાલ આવી ગયો કે આપણે લૂંટાઈ ગયા છે જ્યારે આ મારા અંગત વ્યક્તિ તરીકે એમણે આ મને કિસ્સો કીધો ત્યારે મને સમજમાં આવ્યું કે ના ભાઈ આ વોટ્સઅપ પર જે મેસેજ આવ્યો છે એ સાચો છે અને હમણાં વિસનગરમાં ચોરીના બનાવ પણ થોડા વધી રહ્યા છે એવું સાંભળવામાં આવેલું છે એટલે આ અંગે તંત્ર જો જાગતું થાય એ બહુ જરૂરી છે એટલે ખાસ કરીને વિસનગરની જનતાને જાગૃત થવાની જરૂર છે કે આવી વ્યક્તિઓના કોન્ટેકમાં આવું નહીં ઇવન એમની સાથે નજર પણ મિલાવી નહીં એ કંઈ પણ તમને ઊભા રાખવાનો પ્રયત્ન કરે કે તમારા ઘરે આવીને કોઈ વસ્તુની માગણી કરે કે તમને કોઈ વસ્તુ આપો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ